मित्रों स्वागत छे तमारू अमारी चेनल मा वेधर ऑफ इंडिया। हूँ छूँ गौरव राणींगा। मित्रों गई काल नी आगाही में आपणे 5 सप्टेम्बर वात करी हती के 5 सप्टेम्बरे अनेक विस्तारों में थंडरस्टॉर्म थई शके छे। सौराष्ट्र, दक्षिण गुजरात अने उत्तर गुजरात नी आपणे वात करी हती अने साथे ए पण कही हतुं कि जे विस्तारों में थंडरस्टॉर्म तीव्र थाय अने तीव्र थवानी शक्यता आपणे कही हती अने तेरा पेरामीटरो पण आपणे समजाव्या हता कि कया कारणथी आ थंडरस्टॉर्म बनी रह्या छे। तो ते प्रमाणे गई काले सौराष्ट्रना जूनागढ़, गीर सोमनाथ, भावनगर, अमरेली जिल्लाना अमुक विस्तारों में तीव्र थंडरस्टॉर्म थया अने अमरेली अने गीर सोमनाथना अमुक विस्तारों में 2 इंच थी लईने 3, 4, 5 इंच सुधीनो वरसाद गीर जंगल में नोंधायो अने आ रीते थंडरस्टॉर्म बन्या। अने तमे अत्यारे विडियो में जोई रह्या हशो, जोयो हशे कि कया विस्तारों में थंडरस्टॉर्म थया अने कया विस्तारों में खूब वादळो बन्या। आजनी बात करिए मित्रों, तो आज 6 सप्टेम्बरे पण थंडरस्टॉर्म बनवानी शक्यता छे। आजे थंडरस्टॉर्म बनवानुं प्रमाण रही सके छे दक्षिण सौराष्ट्रना भावनगर जिल्लाना कांठा विस्तारोमां, अमरेली जिल्लामां अने जूनागढ़, गीर सोमनाथ जिल्लाना अमुक विस्तारोमां। गईकाल करता कदाच थोड़ुं प्रमाण घटे पण आजे पण थंडरस्टॉर्म बनवाना छे अने आजे पण अमुक विस्तारोमां जे थंडरस्टॉर्म बने तीव्र बने त्यां भारे ઝાપટા સાથે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાજસ્થાન અને અરવલ્લી મોડાસા આજુબાજુ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા જિલ્લો છે ત્યાં અને અમુક વિસ્તારોમાં બનાસકાંઠા આજુબાજુ પણ આજે પણ થંડરસ્ટોર્મ થઈ શકે છે, સાથે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમુક જગ્યાએ પણ થઈ શકે અને કાલની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આજે પણ શક્યતા છે, થંડરસ્ટોર્મ થઈ શકે છે। મંડાણી વરસાદ આપણે જેને કહીએ છીએ તે આજે પણ પડી શકે છે। અને મિત્રો વધારે વાત કરીએ આગળ તો આ થંડરસ્ટોર્મવાળો વરસાદ, મંડાણી વરસાદ હજુ કેટલા દિવસ ચાલુ રહેશે? તો આ વરસાદ હજુ 1-2 દિવસ ચાલુ રહે પણ હવે આજ કરતાં આવતીકાલે તીવ્રતા થોડી ઘટતી જોવાશે। ગઈકાલ કરતાં આજે થોડી ઘટી શકે, આજ કરતાં આવતીકાલે થોડી ઘટી શકે અને 1-2 દિવસ બાદ આ થંડરસ્ટોર્મનો વરસાદ લગભગ બંધ થઈ જવો જોઈએ। પણ તેમ છતાં કહી ના શકાય કારણ કે ગરમી ખૂબ વધી ગઈ છે અને તેને લીધે વાદળોની કન્વેક્ટિવ એક્ટિવિટી વધી ગઈ છે, તો ગમે ત્યારે થંડરસ્ટોર્મની એક્ટિવિટી થઈ શકે છે ફરીથી। અને આગળની વાત કરીએ તો આપણે જે રીતે વાત કરી હતી વરાપનો ગાળો થોડો લંબાઈ શકે છે, તે રીતે 10 તારીખ સુધી તો વરાપનો ગાળો લંબાય તેવું લાગી રહ્યું છે હાલ। પણ 10-11 તારીખથી ફરીથી થોડો થોડો વરસાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ચાલુ થઈ શકે છે। કોઈ અતિભારે વરસાદ હજી નથી પણ થોડો થોડો વરસાદ ચાલુ થઈ શકે અને ગઈકાલે આપણે વાત કરી હતી તે રીતે બંગાળની ખાડીમાં 12-13-14 તારીખ આસપાસ એક લો પ્રેશર એરિયા બની શકે છે, તેનો ટ્રેક હજી ક્લિયર નથી પણ તેની અપડેટ લઈને આપણે આગળ આવશું। અને મિત્રો જે લોકોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે વેધર ચાર્ટ એનાલિસિસના આધારે આગાહી આપીએ છીએ, સંપૂર્ણ અભ્યાસ કરીને આગાહી આપીએ છીએ, અતિશયોક્તિ નથી કરતા। તો અત્યારે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, નોટિફિકેશન આઇકોન, અને અમારો વિડીયો તમને પસંદ આવતા હોય તો શેર કરવાનું ભૂલશો નહીં, લાઇક કરજો અને તમામ મિત્રોને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં। આભાર।